सर्जन करू जो माँ दुर्गा बनाया, माँ दुर्गा बनाया, माँ दुर्गा ने
મહિષાસુર રાક્ષસનો નાશ કર્યો અને એમના જ એની યાદમાં અને એમના ઉત્પત્તિના દિવસના રૂપે કે આ 9 દિવસનો આપણે નવરાત્રી આપણે ઉજવીએ છીએ અને માતાજીને યાદ કરીએ છીએ. બીજી એક વાત મારે તમને એ કહેવી છે બાળકો, તમને ગરબો શબ્દ ખબર છે? ગરબો આ ગરબો છે, નાની માટલી જેવું છે ને, એમાં નાના નાના હોલ હોય. એ ગરબો શું છે? એ માતાજીનું પ્રતીક છે. એના પર ત્રણ અર્થ થાય, ખબર તમને? એક ગરબો એટલે ગીત પણ થાય જે માતાજીના, આપણે કેમ બધા અલગ અલગ ગીત ગાતા હોય, માતાજીની કહેવાય આરાધના કરવા માટે, પ્રાર્થના અર્ચના કરવા માટે જે ગીત ગાય ને એને બી ગરબો કહેવાય. પછી જે માતાજીનું સ્થાપના કરીએ માટીના રૂપમાં એને પણ ગરબો કહેવાય. અને જ્યારે આપણે ગરબો ગાતા ગાતા આપણે જ્યારે તાળી દઈને રમીએ ને એને પણ ગરબો ગરબે ઘુમા કહેવાય, ગરબે રમ્યા કહેવાય, બરાબર ને? તો બાળકો આ વાત ધ્યાન રાખજો. અને જે મેં વાર્તા કીધી એ પણ તમને જો સમજાય હોય તો તમે તમારા ફ્રેન્ડ્સને, તમારા મમ્મીને, પપ્પા સાથે આવે દાદા દાદીને કીધો, મારા મેડમે આ વાર્તા કરી છે. અને હંમેશા યાદ રાખજો, મા દુર્ગા એટલે કોણ? મા દુર્ગા એટલે શક્તિનું સ્વરૂપ અને શક્તિનું સ્ત્રોત. એટલે આપણે બધાએ માતાજી પાસે શું માંગવાનું? કે અમને પણ શક્તિ આપો, બુદ્ધિ આપો, જેથી કે અમે બી સારા માણસ ભણીએ, સારું ભણીએ, બરાબર છે ને? અને માતાજીની એક ગરબો તો તમારે ગાવાનું જ સાંજે, હા ને? એક ગરબો ગાવાનું, ઓકે?